એક ભાઈ હતા ને, અમે જતા હતા, એનો પગ બગડ્યા. એટલે ભારત દેશ કેવા છે, અહીંયા તો એવું કંઈ બને નહીં. પછી જોયું કે શું છે, એટલે પગ તો બગડેલા હતા, કૂતરાને મળ હતું, આંગળી બગાડી, નાક બગાડ્યું, ચોઈ ચીકણું કર્યું. એટલે આપણે જેમ જેમ સુખી થવા જઈએ પોતાની રીતે, ત્યાં વધારે લપદાવ છો, વધારે તમે એ થાય છે, હાથમાં આવતું જ નથી. તો એપ્રોચ જ રોંગ છે. દેહમાં, દેહને જો કમ્ફર્ટ અને હેપીનેસ આ બે અલગ વસ્તુ છે. આપણે બેને એક કરી મૂક્યા છે, કમ્ફર્ટને જ હેપીનેસ સમજીએ છીએ. ભાઈ કમ્ફર્ટેબલ ઘર ને બધું બનાવીએ છીએ. મન મન અસ્થિર છે, મન ગંદું છે. જો આજે આખી દુનિયામાં જે આ ઝઘડા છે, કોર્ટ કચેરી છે, સાસુ બહુનો તો અનાદિકાળથી ચાલ્યું જ આવે છે, અત્યારે તો બહુ વધી ગયું છે. બાપ દીકરા હોય, પાડોશી સાથે હોય, બે કોમ વચ્ચે હોય, બે દેશ વચ્ચે હોય, આ વર્લ્ડ વોર, બધાનું કારણ એક જ શબ્દમાં, એક ગંદું મન. જો મન ગંદુ ના હોય તો પરિણામ આવે જ નહીં. જો ગંદુ મન કેટલું બધું આ તમે આખા વર્લ્ડ લેવલ ઉપર બધું બગાડે છે. બહારની ગંદકી બહુ વાંધો નહીં આવે તમને. જો બહાર મોટો પથ્થરો પડ્યો હોય હાથી જેટલો, તો વાંધો ના આવે. તો ઉપરથી જતા રહો, બાજુમાંથી જતા રહો, તો બીજે રમો પથ્થર. પણ પથરી કિડનીમાં હોય તો જાઓ ઉપરથી બાજુમાંથી, આટલી જ હોય છે, ભૂકા કાઢી નાખે. અંદર અંદરનું તંત્ર છે, બહારનું પ્રશ્ન નથી. બહુ અંદર થાય, પોતાની અંદર જુઓ, તપાસ કરો. જો કિડની સ્ટોન હવે બહાર પથ્થરને ખસેડવા માટે તો 50 મજૂર હોય, એકને $50 આપો તો કેટલા થયા? $2500. અને આ તમારે કિડની સ્ટોન કાઢવો હોય તો કેટલા થાય, કેટલું બધું. પછી 15 દિવસની રેસ્ટ લેવું પડે, આ કરવું પડે, પેલું સાચવવું પડે. તો પછી કિડની સ્ટોન કરતા હાર્ટ બ્લોક, આટલું જ, બાજીના દાણા જેટલું જ હોય, ઉપર મોકલે. હા, હાથ પગ કપાઈ જાય તો વાંધો ના આવે, પણ હાર્ટમાં એક ટાંકડી વાગે ને તો એ. તો કયું સ્થાન છે ત્યાં કેવી સલામતી છે એના ઉપર આધાર છે. હવે એના કરતા મન જો પેટમાં મળ હોય, કબજિયાત હોય, તો દવાથી બધું સાફ થઈ જાય. કિડની સ્ટોન એક મળ ગંદકી છે, એ વિશેષ. પછી હાર્ટમાં બ્લોક એ ગંદકી છે. એટલે મનમાં ગંદકી એ તો દેખાય નહીં, સમજાય નહીં. સમજાય દેખાય તો કંઈ કરી શકાય નહીં એના માટે. અને મળ દુઃખી થાય ને આપઘાત કરે તાજી પહોંચે. જેમ જેમ અમે અંદર જાઓ ને એમ બધું એકતા થતી જાય. જો બહાર ઓલા એનિમલ 4 પગ છે, આપણે 2 પગ છે. એટલે હાર્ટ ને બધી ફંક્શન એક જ છે એનો, લોહી સર્ક્યુલેટ કરવું. એટલે શેપ ને પાવર જુદા હોય એના. જેમ જેમ તમે અંદર જાઓ ને એમ એક એક થતા જાય. પછી જો કૂતરાને ત્યાં છંછેડો તો ગુસ્સો કરે, ભસે. એમ માણસને છંછેડો તો ગુસ્સો કરે, ગમે હોય, અમેરિકન હોય, રશિયન હોય, ચાઇનીઝ હોય, ઇન્ડિયન હોય, ગમે હોય, એને છંછેડો ને ગુસ્સો કરે છે. અને કામ, ક્રોધ, લોભ,
આ બધાને જ છે, આખી દુનિયા બધાને. કઈ પણ ચામડીમાં જ ફેર છે, બસ ચામડી ઉતારો ને બધા પછી કહી આપો કે અમેરિકન આ રશિયન. ઉપર ચામડી લીધે જ બધું ભેદ પડે, બાકી અંદર એક થતું જ જાય છે. એમ આત્મા, આત્મા શુદ્ધ હોય ને, જે આપણે અક્ષરરૂપ કહીએ છીએ, અક્ષરરૂપ થવું એ આત્મા શુદ્ધિ, એ શુદ્ધિની પરાકાષ્ઠા. એથી આગળ કોઈ શુદ્ધિકરણની જરૂર છે જ નહીં. આત્મા શુદ્ધ થયો, અક્ષરરૂપ થયો, બ્રહ્મરૂપ થયો, ફાઇનલી પછી એને એટલું ઇન્ફિનાઇટ ઇટર્નલ બ્લિસ એમાં પહોંચી જાય, પછી એનું કોઈ પ્રશ્ન જ ના રહે. એટલે આના માટે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, રામ ભગવાન, બધા એટલે ના જ પ્રોસેસ હતી. કંઈ તો આ લોકનું સુખ આપવા નથી આવ્યું. સ્વામિનારાયણ ભગવાનને રાજભાઈએ પૂછ્યું. રાજભાઈ બહુ મોટા ભક્ત હતા, ખૂબ તપસ્વી, ખૂબ નિયમ ધર્મવાળા અને ખૂબ ભક્તિવાળા. ભગવાન સિવાય ભાઈ કોઈ ઈચ્છા જ નહીં. રાજભાઈએ મહારાજને પૂછ્યું કે ભગવાન, તમે ખરેખર રાજી થાઓ તો શું કરો? મારે જાણવું છે. મેં કે ધોયેલા મૂરા જેવા કરી નાખું. એટલે હાડકું હોય ને એ માંક ઉપર ના બેસે એવા તમને કરી નાખું. હા, નિર્વાસનિક ભગવાન બીજો કંઈ રહે જ નહીં. આ ભગવાન પ્રોસેસ. સ્વામિનારાયણ ભગવાન કહ્યું, મારે તમે મારા કહેવા છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આપણે ગાડે ગાળા રાખવી છે. એ ભગવાન આમ ખેંચે અને આપણે આમ ખેંચે, શું બધા છે, કરવું શું ભગવાન? તો એ બધા મૂળ કારણ અજ્ઞાન છે. પહેલાં આપણે વાત કહી ને, પૈસામાં આપણે એવું સુખ માની બેઠા છીએ અને એના માટે બસ બીજી કાંઈ 24 કલાક રટન એની છે, એનો વાંધો નથી. પૈસા કમાવો જો સ્વામિનારાયણ ભગવાન કહે છે ને, પણ પછી એનો ઉપયોગ. અંગ્રેજીમાં કહેવાય છે, ઇફ યુ કમાન્ડ યોર વેલ્થ યુ આર ફ્રી એન્ડ રિચ, ઇફ વેલ્થ કમાન્ડ યુ યુ આર પોર ઇન્ડીડ. પૈસા આવે ને પછી એના ઉપર સત્તા, પૈસો આપણા ઉપર સત્તા જમાઈ દે છે. હા, હવે અમેરિકામાં એક જગ્યા ગયા હતા પધરામણી, તો નીચે બેસમેન્ટમાં એક મોટી તિજોરી હતી, 14x14x10 ફૂટ તિજોરો. અમે 10 જણ અંદર ઠાકોરજી લઈને આટો માં નીકળી ગયા. અમાર ઓલા ભાઈને કહ્યું, આટલી મોટી તિજોરી તો કેમ? નાના કે મેં નથી બનાવી, ઘાસ ભરવા બનાવ. આ તો આ કાટમાલ, આ મકાન લીધું ને એના ભેગા કાટમાલ તરીકે આવી છે. મેં કહ્યું આવું કેવું? પછી થોડા ઊંડા ઉતર્યા, આ તિજોરીમાં લગભગ 50 મણ સોનું હોય ને તો કંઈક લેખે લાગે, બાકી તો કોઈ અર્થ નથી આટલી મોટી તિજોરીનો. તો જેની પાસે 50 મણ સોનું હોય એને મકાન વેચવાનો વારો કેમ આવે? 1 મણ સોનું વટાઈ જાય તો ના રહી જાય? જો હવે જો શું થયું, આ તિજોરી પેટન ટેન્ક આવતા ને પહેલા, એ સ્ટીલની બનેલી, એટલે ઇલેક્ટ્રિક કરવત કાપી ના શકે. આને ઇલેક્ટ્રિક કરવત પણ તિજોરી કાપી ના શકે, પત્તા કાપી નાખી, પત્તા કાપી નાખી, તિજોરી ભૂકે ભૂકા બોલી ગયા. કાપી શકે પત્તો? કાપી ના, જુગારમાં હારી ગયા, ખલાસ, બધું દેવા ફૂંકે, ઘર બહાર વેચી બધું ભાગી ગયા. ઊંધી પૂછવી, તો જે આ પૈસો આવે ને છે એને એ તમારામાં સત્તા જમાઈ દે,
તમે એના પર સત્તા જમાઈ રાખો ને તો કામ થઈ જાય, બનતું જ નથી. બધા જેટલા અનર્થ, જે પૈસો છે ને, અર્થ કહેવાય, અર્થ સંસ્કૃતમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષ, અર્થ. પણ જો વાપરતા ને તો અનર્થ કરે. હા, અનર્થ પહેલું પગથિયું ધર્મ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર લાઈનમાં છે. તો સીધા અર્થ ઉપર કૂદકો મારો, ધર્મનું પગથિયું ચૂકો, પછી શું થાય? અર્થ છે ને એક્સેલેટર છે, અને ધર્મ છે બ્રેક છે. ધર્મ વિના, અરે બ્રેક વિનાની ગાડી ગમેલી સારી હોય તો કોઈ ખરીદે? બ્રેક જ ના હોય, અને એક્સેલેટર સીધા 300 કિલોમીટર સુધીના બતાવતું હોય, કોઈ ના લે. અહીંયા જીવનમાં એવું કરીએ છીએ, બ્રેક જ નથી, સંયમ નહીં, ધર્મ નહીં, કોઈ હજુ પશુ ને એને હજુ નિયમ છે, બોલો, પશુ પક્ષી એને નિયમ છે, આપણે કોઈ નિયમ જ નથી. અહીંયા જે બે ઘોડા હતા, એક ઘોડાની કિંમત $2000 ના $20,000, બીજા ઘોડાની કિંમત કંઈ $200. એટલે આટલો તો ફેર કેમ? બે રૂપે રંગે બધી રીતે સરખા હતા, ફેર કેમ? આની કઈ હાયરાર્કી, આ પ્યોર બ્રીડ છે, એને કોઈ ગણ. અને અમે રેકોર્ડ નથી, એટલે ભલે દેખાય બે સરખા, વી કે નોટ ટ્રસ્ટ. વચ્ચે ગડબડ હોય તો જો ઘોડાની કૂતરાની બધા જ પ્યોર બ્રીડ રાખે છે, માણસની કેવું છે? આપણે એટલું કોઈ સંયમ નહીં, કોઈ નિયમ નહીં, કોઈને માનવું નહીં, કોઈને પૂછવું નહીં, મનમાં તે કરવું, તો દુઃખી થાય ને. આ સંતો જે શાસ્ત્રો આપણને જે બધું બતાવે છે અંદર, એ આપણે કંઈ દુશ્મન નથી, એ આપણે સજા કરતા નથી. આ નિયમમાં સંયમ રહેવું સજા લાગે છે, બોલો, અને બંધન લાગે છે, નથી બંધન. હા, જો ઝાડના મૂર છે ને એને સ્થિર રાખે, મૂર ના હોય તો ઝાડ ઊભું જ ના રહે. નદીના બે કાંઠા છે એટલે એને શેપ આપે છે નદી, બે કાંઠા ના હોય તો નદી જ ના કહેવાય, કેમ? સુકાઈ જાય ને વેરાઈ જાય. તો જે બંધન નથી એ જીવનની અંદર, આ સંયમ નિયમ જે આપણા નીતિ ન્યાય સત્ય આ ધર્મ, આ એકબીજાને મદદ કરવું, સેવાભાવી થવું, આ તો બીજાને પોતાને એક પૈસાનો લાભ થતો બીજાને $100 નુકસાન તો વાંધો નહીં. આ બધું છે, પોતે દુઃખી થાય બધાને દુઃખી, અને આખું આખું વાતાવરણ સમાજ અંદર બધું કથળી જાય. અને આ બધું જેટલું એ આપણે ચૂક્યા છે, આ યુગનો પ્રભાવ છે. અને હજુ તો કળિયુગના 6000 વર્ષ જ થયા છે, હજુ 4.25 લાખ વર્ષ બાકી છે, શું દશા થશે? પણ જો આપણે તો જ્યાં આવા સંત ને ભગવાનને માર્ગે ચાલે, કોઈ યુગ નડતા જ નહીં, એ સતયુગ જ છે ચારેય. આ યુગનો પ્રભાવ આપણે પોતે પોતા કાબુ ના રાખીએ, એટલે બધું પછી યુગનો પ્રભાવ ઉપર પડે, બધું થાય. આ સત્સંગની જરૂર છે મનમાં. જો એટલે એક મરઘી હતી ને, રોજ એક સોનાની ઈંડું આપતી. ઓલા ભાઈને થયું કે આપણે મરઘીને કાપીને 50 ઈંડા કાઢી લઈએ, પતી ગયું. એટલે તમે છે ને નિયમ ધર્મ લોપીને સુખી થવા જાઓ, મરઘીન કાપીને, એટલે નિયમ ધર્મ બાજુ મૂકીને કલાક છે. એ નિયમ ધર્મમાં રહીને, નીતિમાં રહીને જે પૈસા કમાવવાનું છે ને, એ તને સુખી કરશે. યા બધા અનીતિના, ભલે તમને બહારથી ખ્યાલ નહીં આવે, અંદર મન બગાડ થશે જ.
जो तुमने कोई मफत नी वस्तु मिली ने तो तुमने लागे कहो $10,000 नी वस्तु मफत तो मिली गई ना, मफत नहीं मिली। अरे तमे कितना गुण तुम्हारे जाए, अबे तुम शुक करवाना मफत में शोधवानु, जो तुम पुरुषार्थ मटी गयो, श्रम करवानु टड़ी गयो, अबे तुम दानत बगड़ी, એટલે મફતનું શોધવાનું અથવા તો કંઈક કરવું ના પડે એવી રીતે તમે વસ્તુ મેળવવા માટે કરવાની સીધે રસ્તેની આ ગુણ ગયા તમારવા, અસલી સુખી કરવાનો પાયો, જીવનનો પાયો તો હદ મચ્યો, તમે નીતિ પ્રમાણિકતા ગઈ, મફતની વસ્તુ મળી, પણ સામે તમે કરોડો રૂપિયા નીતિનો જે ગુણ હતું ગયું તમે, એટલે આ તો આપણે સમજ નથી પડતી, તો સમજ ના પડે કાંઈ, આવા આવા સંત શાસ્ત્રો આપણે ગાઈડ કરે છે, અને આપણા સંતોના બધા જીવન જુઓ તો ભક્તો થઈ ગયા, આપણે કેવા રાજાઓ થઈ ગયા, કેવી નીતિ, કેટલું બધું, આ શિવાજીની જ વાત કરું તમે, જો એની પાસે ઓલા એક સ્ત્રીને લઈ આવ્યા, અને આ લોકો કહ્યું કે તમે પહેલા પરદા માથે પિકતા માટે ઉત્તમ ભેટ લાવે છે, અને શિવાજી બગડ્યા કે તમે હું સમજો છો કે આવી મારી માં આવી રૂપારી હોત તો, એટલે માને ઉપમા આપી, બીજા રાજાઓ તમે જુઓ તો આ શિવાજીના લોકો યાદ કરે, રાણા પ્રતાપને યાદ કરીએ, રાણા પ્રતાપ જંગલમાં ભાગી ગયા હતા અને ત્યાં અકબર શિકાર કરતા હતા આવ્યા, અને રાણા પ્રતાપ માણસે કહ્યું કે ઘા કરો સાહેબ, આ ખરો મોકો છે, રજપૂત બચ્ચો છું કે સામ સામાને તલવાર ઉપાડી, આવી રીતે પેલી ઓલી શિયારવા નીતિ નહીં, સિંહ સિંહના બચ્ચા છે, નામ જ છે પ્રતાપ સિંહ, પાછળ પ્રતાપ ઘેટું બની જો ના કર્યું છે, અકબર જતા રહ્યા, કેવું કહેવાય, આપણે કેવા નીતિવાન રાજાઓ હતા એ અમે લોકો યાદ કરીએ છીએ, જે એવા રાજાઓ હતા એને કોઈ યાદ કરતું નથી, આ હિટલર ને મુસોલિની ને કોણ પૂછે, ત્યાંના લોકો જ નિંદા ટીવા કહે નહીં, એટલે આપણે ટૂંકમાં આજે બધી સત્સંગ છે એ તમે મન દઈને દ્રઢ વિશ્વાસ રાખીને કરો તમે, તમે જીવન તમે સુખી થશો, હા, પણ આપણા મનમાં એવું ઠસી ગયું ને પૈસો સિવાય બીજી સુખી થવાનો રસ્તો જ નથી એવું માની બેઠા છે, સુખી થવા માટે પૈસો જોઈએ જ ના, છે જ નહીં એવું બિલકુલ, જો અમારી પાસે ક્યાં છે, મેં નામે નથી, એક પાય નથી, આ પ્રમુખ સાહેબ આટલું બધું છે એમના નામે એક પાય નથી, એમના 92 વર્ષના ગોંડલ સમયા ઉપર આવ્યા અને ઉતારો ના મળ્યો, પ્રમુખ સાહેબના 92 ને અને આટલી મોટી ઉંમર 94 ઉતારો ના મળ્યો, તો સેવકો સાંઈ પાસે આવ્યા, સાંઈ તા 92 ઉતારો મળ્યો, સાંઈ કે ઉતારા ખાતામાં જાઓ મને શું કહેવા આવ્યો છે, કેવું કે બીજા ગુરુ હોય તો 10માનો બંગલો બનાવી આવે, હું વાત કરું, સ્વામીને બધી મારી બા છે, આવું છે, તો જો એક પાયના નામે એક પાય યોગીઓ આપે તો એટલે ડાળ પડાવવાની હતી, ડૉક્ટર કહેતા ડાળ પડાવી પડશે કે મારે કમિટીને પૂછવું પડશે, કમિટીને કેવું કહેવાય, આ લોકોને ક્યાં પોતાનું મમત્વ છે, કેવી જીવ, એટલે એવા ગુરુ મળ્યા છે અને ખરેખર સુખી કરે એવા છે, આ લોકને પરલોકમાં બેમાં કામ કરે, અનંત જન્મની ભટકણ છે, આપણે જન્મરણ જન્મરણ એનો અંત આવી જાય, ભાવ ફેરો મટી જાય, ભાવ રોગ મટી જાય, ભાવ સાગર તરી જાય, એવા ગુરુ મળ્યા છે, પણ આપણે દ્રઢ વિશ્વાસ રાખીને અને સત્સંગ આપણે કરીએ એ જ પ્રાર્થના સહેલાંત.